આજે આપણે જોઈશું ઘનમૂળ સંબંધિત કેટલાક રસપ્રદ ઉદાહરણ. ઘનાકારની એક ટાંકીનું ઘનફળ 17,576 મીટર છે. તો શોધો કે બાજુઓની લંબાઈ કેટલી હશે. આપણને જરૂર યાદ હશે કે એક ઘનની બધી બાજુઓ સરખી હોય છે. એવી રીતે તમને એ પણ યાદ હશે કે કોઈ પણ ઘનનું ઘનફળ તેની કોઈ એક બાજુનો ઘન હોય છે. અહીંયા આપણને ઘન આકાર ટાંકીનું ઘનફળ ખબર છે. જો આપણે ટાંકીની બાજુઓની લંબાઈ જાણવી હોય તો તે કેવી રીતે જાણીશું? વિચારો વિચારો. એકદમ સાચું, કારણ કે ઘનનું ઘનફળ બરાબર બાજુની 3 ઘાત. એટલા માટે આપણે કહી શકીએ કે ઘનનું ઘનમૂળ બરાબર બાજુની લંબાઈ. એટલા માટે અહીંયા આપણે 17,576નું ઘનમૂળ શોધવું પડશે. ચાલો હવે અવિભાજ્ય અવયવની રીતે આનું ઘનમૂળ શોધીએ. એટલા માટે આપણે 17,576ના અવિભાજ્ય અવયવ પાડીશું. આ રીતમાં આપણે સંખ્યાને અવિભાજ્ય સંખ્યાઓથી ભાગીએ છીએ જ્યાં સુધી આપણને કોઈ અવિભાજ્ય સંખ્યા અથવા 1 ન મળે. જેવી રીતે અહીંયા આપણે 17,576ને ક્રમશઃ 2, 2, 2, 13, 13, 13 થી ભાગીશું. છેલ્લા ચરણમાં આપણને 1 મળે છે, એટલા માટે આપણે રોકાઈ જશું. મળેલ અવિભાજ્ય સંખ્યાઓ 17,576ના અવિભાજ્ય અવયવ છે. હવે 17,576ના મળેલા અવિભાજ્ય અવયવીકરણ અવયવના રૂપમાં આવી રીતે રજૂ કરીશું. આપણે આને આવી રીતે લખી શકીએ છીએ, જેમ કે 2 ની 3 ઘાત ગુણ્યા 13 ની 3 ઘાત. આવી રીતે લખી શકીએ છીએ. ઘાતાંકના નિયમ a ની m ઘાત ગુણ્યા b ની m ઘાત બરાબર a ગુણ્યા b ની m ઘાત ના ઉપયોગથી આને જ આપણે 2 ગુણ્યા 13 ની 3 ઘાત એટલે કે 26 ની 3 ઘાત લખી શકીએ છીએ. એટલા માટે આપણે કહી શકીએ છીએ કે 26 17,576નું ઘનમૂળ છે અને આ જ ટાંકીની બાજુની લંબાઈ છે. આગળનું ઉદાહરણ, આપેલા કોયડાનો ઉકેલ શોધો. હું 2 અંકોની એક સંખ્યા 79,507 મારો ઘન છે. જો તમને ઘનમૂળની સાચી સમજ હોય તો મને ઓળખો કે હું કોણ છું. ચાલો આ રસપ્રદ કોયડાને ઉકેલીએ. અહીં આપણે એવી સંખ્યા શોધવાની છે કે જેનો ઘન 79,507 હોય. એટલે કે અહીં આપણે 79,507 નું ઘનમૂળ શોધવું પડશે. તો આવો આને શોધીએ. આપણે જાણીએ છીએ કે આપેલ સંખ્યા એક પૂર્ણ ઘન છે, એટલા માટે આપણે અનુમાનની રીતે પણ ઘનમૂળ શોધી શકીએ છીએ. પ્રથમ ચરણ, આપેલ સંખ્યામાં આપણે જમણી બાજુથી 3 3 અંકોના જૂથ બનાવીશું. જેવી રીતે અહીં 507 નું એક જૂથ બનાવીશું અને 79,000 નું બીજું જૂથ બનાવીશું. બીજું ચરણ, અહીં આપેલ સંખ્યાનો છેલ્લો અંક 7 છે. આનાથી આપણને એ જાણવા મળે છે કે ઘનમૂળનો એકમનો અંક હશે 3. ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં આપણે જોઈએ છીએ કે અંકોનું આગળનું જૂથ છે 79. સંખ્યા 79 4 નો ઘન 64 અને 5 નો ઘન 125 ની વચ્ચે છે, પરંતુ 64 આ સંખ્યા 79 થી નાની સંખ્યા છે. એટલા માટે 79,507 ઘનમૂળના દશકના સ્થાને 4 લખીશું, જેનાથી આપણને સંખ્યા મળશે 43, જે 79,507 નું ઘનમૂળ છે. એટલે કે આપેલ કોયડાનો ઉકેલ છે 43. તો આજે આપણે જોયા ઘનમૂળ સંબંધિત કેટલાક રસપ્રદ ઉદાહરણ. આગળના વિડીયોમાં એનાથી સંબંધિત કેટલીક સામાન્ય ભૂલોને જાણીશું.